તો જોઈએ સમાચારો વિસ્તારથી. રાણાવ શહેરમાં 9 માસ પૂર્વે એક વૃદ્ધાની હત્યા કરી અને વૃદ્ધા પાસે રહેલ દાગીનાની લૂંટની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં કેસમાં હત્યા કરનાર વૃદ્ધાની કૌટુંબિક દેરાણી હોવાનું સામે આવ્યું છે. પોરબંદરના રાણાવાવ શહેરના ગોપાલપરા વિસ્તારમાં રહેતા સાજણબેન કરશનભાઈ લાખાણા નામની વૃદ્ધાની જાન્યુઆરી માસમાં હત્યા કરી તેમની પાસે રહેલ રૂપિયા 90,000ના દાગીનાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ રાણાવાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલવા પેરોલ ફ્લો સ્કવોડને સફળતા મળી હતી, જેમાં વૃદ્ધાની હત્યા તેમની જ કૌટુંબિક દેરાણી ગંગાબેન લાલજીભાઈ લાખાણાએ કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં 8 જાન્યુઆરીમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ થયેલો હતો, જેમાં મરણ જનાર સાજણબેન એમની ઘરે કોઈક અજાણ્યા ઈસમે આવી એમને પહેરેલા સોનાના દાગીના, જેમાં 2 નંગ પાટલા હતા અને 1 સોનાની ચેઇન હતી, એની ચોરી કરી એમને માથાના ભાગે ઈજા કરી અને ગુનો કરેલ હતો. આ ગુનો હાલ સુધી અનડિટેક્ટ હતો. આ બાબતે IGP શ્રી જૂનાગઢનાઓ અને પોરબંદર SP શ્રી નાઓની સૂચના હોય રાણાવાવ પોલીસ સ્ટેશનની ટીમ અને પેરોલ ફરલોની બંને આમાં ખૂબ ઉમદા મહેનત કરી છે. પેરોલ ફરલોના ખાસ પિયુષભાઈ સિસોદિયા, પિયુષભાઈ બોદર, એમને કન્ટિન્યુઅસ ટેકનિકલ સર્વેલન્સ રાખ્યું હતું. આ બાબતે અલગ અલગ ટીમ બની, જેટલી પણ હ્યુમન રિસોર્સિસથી અમને માહિતી મળી એ અમે એકઠી કરી ગઈકાલે સાંજે અમારા અંગત બાતમીદારે અમને બાતમી આપેલી હતી કે સાજણબેનની બાજુમાં રહેલા ગંગાબેનનો આમાં હાથ હોઈ શકે. એટલે ગંગાબેનને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલા, એમને યુક્તિ પ્રવૃત્તિ દ્વારા પૂછપરછ કરતા એમને સ્વીકારેલ હતું કે આ કામ એમના દ્વારા કરવામાં આવેલ હતું. ગઈકાલે સાંજે રાણાવાવ પોલીસ સ્ટેશને અટક કરવા પૂરતા તમામ પુરાવાઓ એકઠા કરી સાજણબેનની ગઈકાલ સાંજે અટક કરેલ છે. એમના વચ્ચે કૌટુંબિક દેરાણી જેઠાણીના સંબંધ છે. મૂળ દાગીનાની ચોરી, જે સાજણબેનના જે એમને 2 હાથમાં પાટલા પહેરેલા હતા જેનું વજન 30 ગ્રામ હતું અને 1.25 તોલા જેવો ચેઇન હતો, એની એ બંને મર્ડર કરીને એમને લઈ લીધેલા છે. એટલે મૂળ ઇન્ટેન્શન લૂંટ. ના, એમના વિરુદ્ધ હાલ તો અમે આ બધું તપાસ કરી રહ્યા છીએ કે એમના વિરુદ્ધ આ રીતે કોઈ અરજી થયેલ છે કે ભૂતકાળમાં કોઈ કેસ છે કે કેમ. બીજું અત્યાર સુધી ડિટેક્ટ નથી થઈ રહેલું, એનું રીઝન એ હતું કે અમે જુદી, કારણ કે આમાં કોઈ પુરાવાઓ અમારા હાથે જે તે સમય નહોતા લાગ્યા, એટલે જે ટીમ હતી એ સતત કાર્યરત હતી, સતત સર્વેલન્સમાં હતી અને ગઈકાલે અમને ઠોસ પુરાવા મળ્યા ત્યારે અમે અટક બતાડીને એનું અંજામ આપેલ છે. એમને માથાના ભાગે એક લોખંડની હથિયાર વડે, લોખંડના પાઇપ વડે માથાના ભાગે આગળની સાઈડ એક ઈજા થયેલ છે અને પાછળની ભાગે 2 ઈજા થયેલ છે. હાલ પૂરતું એ તપાસનો વિષય છે. હાલ તો એમ તપાસ કરતા આગળ ખબર પડી શકે કે આમાં કોઈ બીજો હાથ, બીજા કોઈનો હાથ હતો કે કેમ, એ તપાસમાં ખુલશે. હાલ તો અમે જે અમારી પાસે અમે તમને હાલ તો ખાલી એટલું જ જણાવી શકીએ કે અમને હ્યુમન રિસોર્સિસ અંગત બાતમીદારે જ, કારણ કે અમે જો આગળ અમારી તપાસને આ બધું ઇફેક્ટ કરી શકે એટલે અમારી તપાસ પૂર્ણ થયેથી આપને આ બધું જાણવા મળશે. આરોપી ગંગાબેન લાલજીભાઈ લાખાણા જુગાર રમવાની ટેવ ધરાવતા હોવાથી જુગારમાં દાગીના હારી ગયા હતા. ત્યારે આરોપી ગંગાબેને તેમના જેઠાણીની હત્યા કરી અને દાગીનાની લૂંટ કરી હતી. તો આ ઘટનામાં આરોપી મહિલાની વધુ પૂછપરછ માટે રિમાઇન્ડની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.